हेलो विद्यार्थी मित्रों, हूँ चौहान अपेक्षा आपना यूट्यूब चैनल में हार्दिक स्वागत करूँ छूँ। तमे भणी रह्या छो डिप्लोमा इलेक्ट्रिकल फिफ्थ सेमेस्टर ईसीए चैप्टर नंबर 3 पार्ट 4। पार्ट 3 नी अंदर आपणे घसारानी 3 रीत जोई थी। डिप्रेशिएशन बराबर, कोई पण इक्विपमेंट आपणे लेवू होय तो अगाउथी आपणे एनी मूड़ी अलग राखवी पड़े हर वर्षे, तो एनी 3 रीत छे ई गणतरी करवानी। पहली स्ट्रेट लाइननी, बीजी घटती किंमतनी, त्रीजी सिंकिंग फंड। त्रणे त्रण आपणे जोई लीधी डिटेल में बराबर। हवे आजे जे हशे ई रिस्क एनालिसिस। कोई पण आपणे प्रोजेक्ट होय एनर्जी सेविंगनो, एनर्जी कंजर्वेशननो प्रोजेक्ट बराबर, एनर्जी सेविंग इज एनर्जी कंजर्वेशन, तो एनर्जी कंजर्वेशननो जे प्रोजेक्ट होय एनामां प्राथमिक मूड़ी रोकाणनी जरूरियात छे बराबर। सौथी पहले तो आपणे मूड़ी रोकवी पड़े बराबर, पछी एना आपणे एनालिसिस करशुं कि ई प्रोजेक्टमां एनर्जी खर्चमां फायदो थाय छे अने अमुक समय में प्राथमिक मूड़ी रोकाण सरभर थी जाए छे बराबर। आथी कोईपण प्रोजेक्टना प्रपोजल नी कॉस्ट बेनिफिट रिस्क एनालिसिस करवी जरूरी छे। कोईपण प्रोजेक्ट होय तो एनो एनालिसिस करवू जरूरी छे कि केटला समय पछी आपणे फायदो थशे अने ई केटला समय पछी मूड़ी आपणे जे लीधेली हशे ई भरपाई थई जशे, अने भरपाई थई जशे कि केम, केटलो खर्चो आवे छे કે એનો કોસ્ટ બેનિફિટ કેટલી છે બરાબર, તો એની એનાલિસિસ કરવું ખૂબ જ જરૂરી છે, તો એને શું કહેવાશે રિસ્ક એનાલિસિસ। કોઈ વાર એક જ ઓબ્જેક્ટિવ માટે એક કરતાં વધારે વિકલ્પો હોય છે બરાબર, જેમ કે ઘણી બધી રીતો હોઈ શકે એમ રિસ્ક એનાલિસિસમાં ઘણા બધા વિકલ્પો હોય બરાબર। એ ઘણા બધા વિકલ્પોમાંથી કયો વિકલ્પ આપણા માટે બેસ્ટ છે જેથી કરીને આપણે એફિશિયન્સી સારી મળે, નફો થાય ને ઓછા મૂડીરોકાણે વધારે કામ થઈ શકે બરાબર, તો એ રીત આપણે પસંદ કરવી જોઈએ બરાબર। તો એના માટે રિસ્ક એનાલિસિસ ખૂબ જ જરૂરી છે। એનાલિસિસ કરશું તો જ આપણે ખ્યાલ પડશે કે કયો વિકલ્પ શ્રેષ્ઠ છે, તો એ તમને રિસ્ક એનાલિસિસ ટોપિકમાં આ બધું આવશે બરાબર ડિટેલમાં, જે જીટીયુની એક્ઝામમાં પૂછાઈ પણ ગયો છે આ 2 માર્ક્સ માટે બરાબર। હવે આર્થિક વિશ્લેષણની રીત, મોડ્સ ઓફ ઇકોનોમિક એનાલિસિસ, જે ઘણી જ વખત પૂછાયેલું છે જીટીયુની એક્ઝામમાં અને આ ચેપ્ટરની અંદર મોસ્ટ આઈએમપી ટોપિક બરાબર। આર્થિક વિશ્લેષણની રીતો સમજાવો બરાબર, એમાં તમને શું કહેશે તો 4 રીતો છે। પે બેક પીરિયડ, મૂડીરોકાણની વાપસી જેને આપણે ROI કહેશું, નેટ વર્તમાન કિંમત NPV, નેટ પ્રેઝન્ટ વેલ્યુ જેને કહીશું, રિટર્નનો આર્થિક આંતરિક દર ઇન્ટરનલ રેટ ઓફ રિટર્ન્સ IRR બરાબર। આ ચારે ટર્મ્સ જે છે એ આર્થિક વિશ્લેષણની રીતોમાં આવશે। અહીં તમને 2 ટર્મ જે છે એ ડિટેલમાં સમજાવેલા છે, પહેલું જે પે બેક પીરિયડ અને બીજું ROI રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ। ચલો એના વિશે જોઈએ, તો પે બેક પીરિયડ ઘણી જ વાર પૂછાયેલો છે જે તમે જોઈ જ રહ્યા છો બરાબર જીટીની એક્ઝામમાં। પે બેક પીરિયડ એટલે શું, તો પે બેક પીરિયડને પે આઉટ અથવા તો પે ઓફ પીરિયડ તરીકે પણ ઓળખવામાં આવે છે। આ 3 રીતે ઓળખવામાં આવે છે, પે બેક પીરિયડ, પે આઉટ પીરિયડ કે પે ઓફ પીરિયડ બરાબર। આમાં મૂડીરોકાણમાંથી ચોખ્ખો નફો કેટલા વર્ષમાં નેટ કેશ ફ્લો દ્વારા પાછો મળી શકશે તેની ગણતરી કરવામાં આવે છે બરાબર। મૂડીરોકાણ કરેલું છે તો એનો નફો જે છે એ કેટલા વર્ષમાં રિટર્ન મળી શકશે આપણે, એની ગણતરી કેમાં કરવામાં આવે છે, પે બેક પીરિયડ। પે બેક પીરિયડ ઉપરથી ખ્યાલ પડશે કે કેટલા પીરિયડ દરમિયાન આપણે નેટ કેશ ફ્લો દ્વારા જે અમુક નફો જે છે રૂપિયાનો એ પાછો મળશે એની ગણતરી કરવામાં આવે છે બરાબર। તો એનો ફોર્મ્યુલા શું છે પે બેક પીરિયડ, તો શરૂઆતનું મૂડીરોકાણ નછેદમાં વાર્ષિક ફાયદો માઇનસ વાર્ષિક ખર્ચ, કેટલો ફાયદો છે એનામાંથી આપણે ખર્ચ માઇનસ કરશું અને જે વેલ્યુ આવશે એને શરૂઆતનું મૂડીરોકાણના ડિવાઇડેડમાં લાવીશું તો આપણે શું મળશે, પે બેક પીરિયડ બરાબર। અથવા તો બીજો ફોર્મ્યુલા એ છે, નેટ મૂડીરોકાણના છેદમાં ચોખ્ખો વાર્ષિક નાણાંનો પ્રવાહ અથવા તો નેટ વાર્ષિક બચત, ફાયદામાંથી ખર્ચ માઇનસ કરશું આપણે તો શું મળશે, આપણે બચત મળશે બરાબર। એટલે કેટલું મૂડીરોકાણ કરેલું છે, ચોખ્ખું મૂડીરોકાણ એટલે કે ટોટલ મૂડીરોકાણ, નેટ મૂડીરોકાણ બરાબર, અને ટોટલ વાર્ષિક બચત એનો ડિવાઇડેડ કરશું બેનો તો શું મળશે આપણે, પે બેક પીરિયડ બરાબર। કેટલા વર્ષ દરમિયાન આપણે નફો પાછો મળશે બરાબર એની ગણતરી, પે બેક પીરિયડ। હવે એના પછીનો ટર્મ છે મૂડીરોકાણની વાપસી, રિટર્ન ઓફ ઇન્વેસ્ટમેન્ટ ROI બરાબર, જે જીટીયુની એક્ઝામમાં જોવો ઘણી જ વાર પૂછાયેલું છે, એટલે પે બેક પીરિયડ
અને મૂડીરોકાણની વાપસી, અને ત્રીજો જે ટર્મ હતો આપણે પાર્ટ ટુની અંદર જોયેલો હતો ઘસારો ડિપ્રેશિએશન, એ પણ ખૂબ જ આઈએમપી છે. બરાબર ટોપિક જો આ ચેપ્ટર જે હશે એ સાવ નાનું છે, પણ એનામાં બીજા બે ત્રણ જે છે ટર્મ એ ખૂબ જ આઈએમપી છે, જે હર વખતે જીટીયુની એક્ઝામ પૂછાય છે. તો જો મૂડીરોકાણની વાપસી શું કહેવા માગે છે, આમાં કોઈ પણ પ્લાન કે ઇક્વિપમેન્ટ પર કરેલ મૂડીરોકાણ પરનું વળતર તે કુલ મૂડીરોકાણના વર્ષ કેટલા ટકા આવશે તેની ગણતરી કરવામાં આવે છે. બરાબર, કેટલા ટકા, ટકામાં ગણતરી કરવી હોય કે કેટલું મૂડીરોકાણ પરનું વળતર આવશે, બરાબર કેટલા ટકા વળતર આવશે, તો એ આપણે જોવું હોય તો એ આરઓઆઈ તરીકે ઓળખવામાં આવે છે, જેને નેટ વાર્ષિક વાપસી બરાબર, અને મૂડીરોકાણનો ગુણોત્તરને મૂડીરોકાણની વાપસી કરે છે. નેટ વાર્ષિક રિટર્ન અપોન કુલ મૂડીરોકાણ ગુણ્યા શો કરશું, એટલે જે વેલ્યુ આવશે એ પર્સન્ટેજમાં આવશે, અને એ આપણે ખ્યાલ પડશે કે મૂડીરોકાણ પરનું વળતર કેટલું છે. બરાબર, જેને શું કહેવાશે, મૂડીરોકાણની વાપસી. જો તમે અહીંયા માર્ક કરશો તો કુલ મૂડીરોકાણ છેદમાં છે અને નેટ વાર્ષિક રિટર્ન એ ઉપર છે. બરાબર, જ્યારે પેબેક પીરિયડમાં નેટ મૂડીરોકાણ ક્યાં છે, ઉપરની સાઈડ છે, અને વાર્ષિક બચત નીચેની સાઈડ છે. એટલે આને શું કહેવાશે, મૂડીરોકાણની વાપસીને પેબેક પીરિયડનો વ્યસ્ત પણ છે. આની જે વેલ્યુ આવે એની વન અપોન પેબેક પીરિયડ કરીએ તો શું મળી જશે, મૂડીરોકાણની વાપસી મળી જશે. બરાબર, ચલો હવે થોડાક સમ જોઈ લઈએ. અહીંયા સમ પણ ખૂબ જ આઈએમપી છે આ ચેપ્ટરની અંદર, સમ પૂછાય જ છે હર વખતે. ત્રણ રીતમાંથી એક રીતનો સમ પૂછાય છે, કે આપણે કહી દે છે કે સિંગિંગ ફોરની રીતે ફાઇન્ડ કરો વેલ્યુ, કે પછી સ્ટ્રેટ લાઇનની રીતે ફાઇન્ડ કરો વેલ્યુ. બરાબર, તો ચલો ઇક્વિપમેન્ટની ઇનિશિયલ કિંમત 800,000 રૂપિયા છે અને તેનું ઉપયોગી આયુષ્ય 25 વર્ષનું છે, જેની સાલ્વેજ વેલ્યુ મીન્સ કે એસ જી હશે એ 70,000 છે. તો સ્ટ્રેટ લાઇનના નિયમ પ્રમાણે વાર્ષિક ડિપ્રેશન ચાર્જ નક્કી કરો. બરાબર, વાર્ષિક ડિપ્રેશન ચાર્જની કેટલા છે એ નક્કી કરવાના છે. તો એનું સૂત્ર આપણે ખ્યાલ જ છે, પી માઇનસ એસ અપોન એન. તમને ઇનિશિયલ ઇક્વિપમેન્ટની કિંમત પણ દઈ દીધી છે પી, બરાબર એની સાલ્વેજ વેલ્યુ પણ કહી દીધી છે ભંગારની કિંમત, અને એના વર્ષ પણ કહી દીધા છે, એટલે મીન્સ કે ત્રણે ત્રણ ટર્મ આપણા પાસે છે. તો એમાં પી માઇનસ એસ અપોન એન વેલ્યુ પુટ કરી અને જે વેલ્યુ આન્સર આવે એ તમને ડિપ્રેશિએશન ચાર્જ બતાવશે. બરાબર, એના પછીનો સમજી છે, એક ઇક્વિપમેન્ટની ઇનિશિયલ કોસ્ટ એટલે કે પી 500,000 રૂપિયા અને તેની સાલ્વેજ વેલ્યુ મીન્સ કે એસ કેટલી છે, 20,000 છે. ઉપયોગી આયુષ્ય મીન્સ એન 20 વર્ષ છે. તો સ્ટ્રેટ લાઇનની રીતે સિંકિંગ ફંડની રીતથી વાર્ષિક ડિપ્રેશિએશન ચાર્જ ફાઇન્ડ કરો, અને સિંકિંગ ફંડની રીત માટે 8% ચક્રવૃત્તિ વ્યાજની ગણતરીમાં લેવું. શું કામ, સિંકિંગ ફંડની અંદર આપણે એક ટર્મ આવશે આર, બરાબર ચક્રવૃત્તિ વ્યાજ, એટલે એનું અલગથી દીધેલું છે કે એ 8% લેવું. બરાબર, તો પી પી એસ અને એન ત્રણે ત્રણ દીધેલા છે અને આર દીધેલો છે 8%, તેને સ્મોલ આરની ગણતરી ડિવાઇડેડ બાય ટકાને આપણે ફેરવશું તો ડિવાઇડેડ 100 કરશું એટલે 0.08 થશે. બરાબર, તો સ્ટ્રેટ લાઇનની રીતે ડિપ્રેશિએશન ચાર્જ આપણે ફાઇન કરવો હોય તો એની ફોર્મ્યુલા છે જ પી માઇનસ એસ અપોન એન. બરાબર, ત્રણે ત્રણ વેલ્યુ પુટ કરી નાખો, જે આવે એ આન્સર 24,000 ડિપ્રેશિએશન ચાર્જ. સિંકિંગ ફંડની અંદર શું હશે એનું ફોર્મ્યુલા, પી માઇનસ એસ અંડર બ્રેકેટ આર અપોન 1+Q^n, અહીંયા એન ની આવે આર આવશે, બરાબર રેસ ટુ આર માઇનસ 1. સોરી, અહીંયા એને પી માઇનસ એસ આર ના છેદમાં 1+R^n આવશે, 1+R^n માઇનસ 1. બરાબર, અહીંયા તમને જે ક્યુ દીધેલો છે આ ક્યુની જગ્યાએ શું આવશે, આર આવશે, એ નોટ કરી લેજો. બરાબર, હવે બધી બધી વેલ્યુ પુટ કરી દઈએ, જે આન્સર આવે એ શું આવશે, 10,492. એટલે જો
સ્ટ્રેટ લાઇનની રીતે આપણે 24,000 અને સિંકિંગ ફંડની રીતે 10,492 બરાબર. આ બેની સરખામણી કરીએ તો શું આવશે, જો દર વર્ષે આપણે 24,000 કાઢવા પડશે અને અહીંયા સિંકિંગ ફંડની રીતે દર વર્ષે આપણે 10,000 કાઢવા પડશે બરાબર. તો આ બે રીતથી આપણે ડેપ્રેશિએશન ચાર્જ ફાઇન્ડ કર્યો બરાબર. હવે આગળના સમ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું ડિટેલમાં, એ જેમાં ત્રણે ત્રણ રીત આવી જશે બરાબર, સિંકિંગ ફંડ, સ્ટ્રેટ લાઇન અને ઘટતી કિંમતની રીતે પણ ત્રણે ત્રણ રીત આપણે જોઈ લઈશું. ધન્યવાદ.